દહેગામ બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર મીઠાના મુવાડા પાસે આવેલા મેસો નદીના પુલની ડાબી સાઈડે આરોગ્ય વિભાગની જથ્થાબંધ દવાઓનો બંડલ નાખતા આરોગ્ય તંત્રને દવાઓની કોઈ જરૂર ન હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત સરકાર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના દવાખાના ઊભા કરીને ગામે ગામ ગ્રામજનોને સારી સેવા મળી રહે અને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપરથી દવાઓ અને સારી સારવાર માટે કરોડો રૂપિયા ખર્ચી તાલુકાના કેટલાય ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી છે અને ત્યાં પણ સરકાર તરફથી કર્મચારીઓને નિમણૂક કરવામાં આવી છે અને દેગામ ખાતે એક મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલમાં કાર્યરત છે. ત્યારે સરકાર ગરીબો અને દર્દીઓને સેવા કરવા માટે જે તે કેન્દ્ર ઉપર દવાઓનો જથ્થો પૂરો પાડે છે ત્યારે આજે દેગામ બાયડ જવાના રોડ ઉપર મીઠાના મુવાડા પાસે આવેલી મેસવો નદીના પુલની કિનારે દેગામથી મેસવો નદી જતી ડાયબી સાઈડે આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો મોટો જથ્થો આ સ્થળે ઠાલવી દેવામાં આવ્યો છે. તો શું આ દવાઓ મફત આવે છે કે પછી કયા કારણોસર આ દવાઓનો જથ્થો આ સ્થળે ફેંકી દેવામાં આવ્યો છે તેવું લોકમુખે ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં સમયસર દવાઓના જથ્થા પહોંચાડે છે પરંતુ આટલો મોટો જથ્થો મેસવો નદીના કિનારે જોતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા છે. કારણ કે મેસવો નદીના પુલની બાજુમાં મોટા મોટા બંડલોવાળો ગોરીઓ જથ્થો રીતસર દેખાતા આજે કેટલાક લોકોમાં ચર્ચાનો વિષય પણ બની જવા પામ્યો છે અને દવાઓ આરોગ્ય વિભાગની હોય તેવું દેખાઈ રહ્યું છે. તો જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક જાગૃત બનીને દેગામ બાયડ જવાના રોડ ઉપર મેસવો નદીની પુલની ડાબી બાજુએ એક ખાડામાં આ દવાઓનો જથ્થો દેખાઈ રહ્યો છે તો તેની સ્થળ તપાસ કરવામાં આવી તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. અગરસિંહ ચૌહાણ, ZSTV દેગામ.